તમારી જેટલી પણ મિસ્ટેક થઈ છે ને સ્વીકારી લો. હિન્દીમાં કહેવાય છે ને સબ દર્દો કી એક દવા, બસ સબ પ્રોબ્લેમ કા એક હી સોલ્યુશન. એકી તમને ખુશ રાખવા માટે ઘણી વખત છે ને ડોક્ટર એક જ દવા આપે ને તમે આટલી બધી મેં ફરિયાદ કરી, ખાલી એક જ દવા લ્યો, ચાલો આ બીજી લ્યો, આ ચૂસવા માટે નહીં લ્યો, આ નાના બાબા જેવું છે એને બે ચાર દવા આપો એમ તમને એમ થાય હાશ આ ડોક્ટર સારો. મમ્મીઓને જે સ્કૂલમાં પૈસા વધારે લેવાય એ સ્કૂલ સારી લાગે, ચીરીને પૈસા લે અને છતાંય સારા લાગે. ગયા વર્ષે 25,000 હતા, આ વર્ષે 35 થઈ ગયા, ઓકે. કેમ બાજુવાળીને કહેવાનું થાય, જો તારો દીકરો તો 25,000 ભણે, મારો તો છે ને 35,000 ભણે. બહેનો અને છોકરાની ફી વધે એ મારા જી, તમને ડોક્ટર દવા વધારે આપે એ મારા જી. પાછા કેતા ફરે, આ જુઓ ને આખા દાડામાં મારે 25 ગોળી લેવાની, રાજી થાવ. એક જ સોલ્યુશન, એક્નોલેજ મિસ્ટેક, જે ભૂલ કરી છે ને સ્વીકારી લો. યાદ રાખજો, સ્વીકારમાં પ્રોબ્લેમ્સ ઘટવાના છે. સ્વીકાર કરવાને બદલે કોઈએ તમારી ભૂલ બતાવીને તમે જો સામનો કરશો એમાં પ્રોબ્લેમ ઘટવાના નથી, પણ પ્રોબ્લેમ વધુ. સ્વીકાર કરો વિકાસ છે, સામનો કરો વિનાશ છે. તમને ખબર, સચિન તેંડુલકર નાનો હતો, દાદરની અંદર એક સ્કૂલ છે શારદાશ્રમ, અમે દાદર રહેતા, ઘરેથી દેરાસર જઈએ એટલે વચ્ચે શારદાશ્રમની સ્કૂલ આવે આવે ને આવે. પણ અમે જયારે સ્કૂલે જતા હતા ત્યારે હજી સચિનનો જન્મ નહોતો થયો. આ સચિન શારદાશ્રમની સ્કૂલમાં ભણે ને એનો કોચ હતો રમાકાંત આચરેકર. રમાકાંતે એક દિવસ કીધું કે આજે હું નથી આવવાનો, પણ તારે ફલાણી સ્કૂલની સાથે રમવા જવાનું છે. સચિન વાનખેડે સ્ટેડિયમમાં તો પહોંચી ગયો, પણ રમવાને બદલે બે જણી બે બે ટીમ રમતી હતી એને જોવા બેસી ગયો. ગેલેરીમાં જઈને આખો દિવસ એને મેચ જોઈ, પોતે રમ્યો નહીં. સાંજ પડી રમાકાંત આવ્યા, કેમ સચિન રમ્યો? એક્નોલેજ મિસ્ટેક. એ દાદા તો કહી શક્યું તો હા સર રમ્યો, કોણ જોવા આવવાનું હતું, કોણ પૂછવા આવવાનું હતું, કોણ એની પ્રેઝન્ટ લેવાનું હતું, કુછ નહીં. એને જે હતું તે કહી દીધું. એને મિસ્ટેક કરી હતી કે આજે હું રમવા નતો ગયો, આજે હું જોવા બેસી ગયો હતો. અને જ્યાં એને કીધું કે સર આજે હું રમવા નતો ગયો, આજે હું જોવા બેઠો હતો, અને રમાકાંત આચરેકર નજીક આવ્યા, સચિનના હાથમાં પોતાનું સાંજનું ખાવાનું ટિફિન હતું, રમાકાંતે એની કોઈ પરવા ના કરી, ધાર દેતો એક લાફો 12 વર્ષના સચિનના ઘર પર ઠોકી, એટલા જોરથી એ લાફો વાગ્યો. સચિનના હાથમાં રહેલું ટિફિન 10 ફૂટ ઉછળીને દૂર પડ્યું. સચિન ત્યાં ગયો, ઝૂક્યો લેવા માટે, ત્યાં રમાકાંત પણ એની પાછળ પાછળ ગયા, સચિનનો ઉભો કર્યો, એના બરડા પર હાથ ફેરવતા ગયા અને કહેતા ગયા, સચિન હું નથી ઈચ્છતો કે દુનિયા રમે અને સચિન જુએ, હું ઈચ્છું છું સચિન રમે અને એને દુનિયા જુએ. પછીનો ઇતિહાસ તમારી સામે છે. આપણે સચિન તેંડુલકરની ક્રિકેટની અનુમોદના માટે આ દ્રષ્ટાંત નથી આપતો, હું એ કહું છું એક્નોલેજ મિસ્ટેક, ભૂલને સ્વીકારી લીધી ને. ભૂલ કદાચ ન સ્વીકારી હોત ને તો આજે જે હાઇટ પર સચિન પહોંચ્યો છે એ હાઇટ પર સચિન ના પહોંચી શક્યો હોત. દુનિયામાં જેટલા પણ માણસો એ પોતાના ભૂલને સ્વીકારી છે એ હંમેશા હાઇટ ઉપર પહોંચ્યા છે. ગાંધીજીની આત્મકથા તમે વાંચી જાઓ, મારા સત્યના પ્રયોગો, એમને જ્યાં જ્યાં પોતાની ભૂલ થઈ છે એમને લખ્યું છે મેં પણ એક વખત દારૂ પીધો, એમને લખ્યું છે મેં પણ એક વખત નોનવેજ ખાધું, અને એમને લખ્યું છે હું પણ એક વખત વેસ્યા વાળે પહોંચી ગયો હતો, અને પછી જયારે મારી માં યાદ આવી એટલે હું પાછો મુઠ્ઠીઓ વાળીને ખાર તરફ ભાગી ગયો હતો. એમને ક્યારેય છુપાવવાની કોશિશ નથી કરી. સત્યના પ્રયોગો વાંચ્યા પછી ગાંધીજીની નિંદા નથી થતી, ઉપરથી ગાંધીજીની અનુમોદના થાય છે. ગાંધીજી કેટલા નિખાલસ, ક્રિસ્ટલ ક્લિયર એમની લાઈફ હતી. જે પાપ થયા હતા એ પાપ ગાંધીજીએ દુનિયાની સામે પ્રગટ કરી દીધા. હું તમને કહું છું, કદાચ તમારા ભીતરના પાપ દુનિયા સામે પ્રગટ ન કરો, પણ જે ભૂલ કરી હોય અને તમને કોઈ પૂછે એ વખતે તમે જો જુઠ્ઠું બોલો છો, ગલત છે.